नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान प्रकरण 20 आपत्ति व्यवस्थापन जेमा भाग 4 नो अभ्यास करीशुं। आ भाग 4 मां आपणे विषाणुजन्य रोगो अने आतंकवादी हुमलो जेवी जे मानवसर्जित आपत्तिओ छे तेना विषे विगते अभ्यास करीशुं। पण ए पहेला आपणे जे मानवसर्जित आपत्तिमां औद्योगिक अकस्मात विषेनो अभ्यास कर्यो हतो भाग 3 मां, ते संक्षिप्तमां एकवार जोई लईए के मानवसर्जित आपत्तिओ कोने कहेवामां आवे छे। तो मानवी द्वारा प्रत्यक्ष के परोक्ष रीते जाणी जोईने के अजाणता करेला कार्योनी एनी बेदरकारी, असावधानी के अज्ञानता, मानव निर्मित तंत्रनी निष्फळताने परिणामे जे घटनाओ घटे छे जेनाथी जानमालनुं खूब ज मोटुं नुकसान थाय छे, आवी जे दुर्घटनाओ छे एने मानवसर्जित आपत्तिओ तरीके ओळखवामां आवे छे। औद्योगिक अकस्मात छे, विषाणुजन्य रोगो छे, बॉम्ब विस्फोट छे, हुल्लड़ छे, ट्राफिकनी समस्या छे, आतंकवादी हुमलाओ छे वगैरे मानवसर्जित आपत्तिओ गणवामां आवे छे। जेमां पहली आपत्ति छे औद्योगिक अकस्मात के औद्योगिक वसाहतो, मिलो, कारखानामां पूरी सावचेती राख्या पछी पण अकस्मातनो भय रहेलो हाई छे अने ए अकस्मातथी मानवी अने पशुओने जानहानि थाय छे, एनी साथे साथे पर्यावरणने पण खूब ज मोटी मात्रामां नुकसान थाय छे अने आ जे असरो छे ए लांબા ગાળાની અસરો હોય છે। औद्योगिक अकस्मातना मूळमां मानवीय भूलो रहेली छे। औद्योगिक अकस्मातनी प्रक्रियानो विविध यंत्र जे वपराय छे ए यंत्रनुं संचालन, एनी सार संभाळ, उत्पादननी प्रक्रिया, उत्पादननी सामग्रीनी हेरफेर अने वितरण, आ समग्र प्रक्रियामां ए मानवी द्वारा करवामां आवती होय छे अने आ दरेके दरेक तबक्के अकस्मात थवानी संभावना नकारी शकाती नथी, एटले के अकस्मात थवानी संभावना रहेली होय छे। हवे एवा ज एक अकस्मातनुं आपणा पाठ્યપુસ્તકમાં ઉદાહરણ આપેલું છે, ભોપાલ ગેસ કાંડનો, કે મધ્યપ્રદેશ રાજ્યના પાટનગર ભોપાલમાં યુનિયન કાર્બાઇડ નામનું જે કારખાનું હતું એ જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતું હતું। આ જંતુનાશક દવાઓના ઉત્પાદનની પ્રક્રિયામાં મીક નામનો ઝેરી વાયુ વપરાતો હતો અને આ વાયુનો સંગ્રહ એ મોટી ટાંકીઓમાં કરવામાં આવતો હતો। 3 ડિસેમ્બર 1984ના રોજ વહેલી સવારે આ જે ટાંકીઓ છે એ ટાંકીઓમાંથી ઝેરી વાયુ, આ મીક વાયુનો ગળતરની પ્રક્રિયા શરૂ થાય છે અને લગભગ 40 મિનિટ સુધી આ ઝેરી વાયુનો ગળતર થાય છે અને ભોપાલના ગીચ વિસ્તારમાં આ જે વાયુ છે એ આંખના પલકારામાં વાયુ વેગે દરેક જગ્યાએ પ્રસરી જાય છે અને જેને લીધે જે ખૂબ જ મોટું નુકસાન થાય છે, લગભગ 2500 જેટલા લોકો પોતાનો જીવ ગુમાવે છે અને હજારો ભોપાલવાસીઓ આ ઝેરી ગેસથી પ્રભાવિત થાય છે, જેવા કે ગર્ભસ્થ શિશુઓ, નવજાત બાળકો, સગર્ભા મહિલાઓ, આબાલ વૃદ્ધ સૌને આની માઠી અસર ભોગવવી પડે છે। લગભગ 10000 જેટલા વ્યક્તિઓ એ વિકલાંગતાનો ભોગ બને છે અને આશરે 1.5 લાખ જેટલા લોકો છે એ આંશિક વિકલાંગતાનો પણ ભોગ બને છે। હવે ગેસ ગળતર થાય એ સમયે શું કરવું જોઈએ? તો ગેસ ગળતરની પૂર્વ સૂચના મળે એ માટે આધુનિક વોર્નિંગ સિસ્ટમ લગાડવી જોઈએ। કારખાનામાં સલામતીના ઉચ્ચ માપદંડોનું નિર્ધારણ કરી અને એનું કડકપણે પાલન પણ કરાવવું જોઈએ। જો ગેસ ગળતર દરમિયાન, હેરફેર દરમિયાન જો ગેસનું ગળતર થાય તો જે ગેસ ટેન્કર છે એને માનવ વસાહતથી દૂર લઈ જવું જોઈએ અને આવા સમયે પવનની દિશા જોઈ અને એની વિરુદ્ધ દિશામાં આપણે દોડી જવું જોઈએ। શ્વાસ લેવામાં તકલીફ હોય, આંખમાં બળતરા હોય તો કોઈ પણ ઘરે ઉપચાર કરવો જોઈએ નહીં, જાતે ઉપચાર કરવાને બદલે તબીબની એટલે કે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ। બેહોશ કે અશક્ત થયેલો જે વ્યક્તિ છે એને તાત્કાલિક આ ગેસ ગળતરથી પ્રભાવિત જે ક્ષેત્ર હોય એનાથી દૂર લઈ જવું જોઈએ। ત્યારબાદ ફાયર બ્રિગેડ
અને પોલીસને તાત્કાલિક જાણ કરવી જોઈએ અને આપણા વાહનો રસ્તામાં બચાવ કામગીરીમાં અડચણરૂપ ન બને એ રીતે પાર્ક કરવા જોઈએ. હવે શું ન કરવું જોઈએ? તો બચાવ કામગીરીમાં ન રોકાયેલા હોય એવા વ્યક્તિઓએ ત્યાં ઊભા રહેવું જોઈએ નહીં, ભેગા થવું જોઈએ નહીં. ગેસ ગળતરનું ક્ષેત્ર છે એ સત્તાવાળા તરફથી સંપૂર્ણ રીતે સલામત ઘોષિત ન થાય ત્યાં સુધી આ જે ગેસ ગળતરથી પ્રભાવિત ક્ષેત્ર છે એ વિસ્તારમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. અને બચાવ કામગીરી માટે પ્રશિક્ષણ એટલે કે તાલીમ લીધેલી હોય અને એ માટેનું જરૂરી સામગ્રી સરંજામ આપણી પાસે હોય તો જ આપણે બચાવ કામગીરીમાં જોડાવવું જોઈએ. હવે આપણે જોઈશું કે વિષાણુજન્ય રોગ એ ખૂબ મોટી માત્રામાં ફેલાતો રોગ છે. કેવી કોને કહેવાય? તો જ્યારે સામાન્ય પરિસ્થિતિ કરતાં ઘણા મોટા વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં લોકો રોગનો ભોગ બને છે ત્યારે રોગચાળો ફાટી નીકળ્યો એમ કહેવામાં આવે છે. શરદી થવી, તાવ આવવો, ઉધરસ થવી આવી સામાન્ય બીમારીઓ છે. પરંતુ કેટલીક બીમારીઓ એવી છે કે જે એક કરતાં વધુ લોકો એનો ભોગ બનતા હોય છે. હવે વાતાવરણ બદલાય છે એ વખતે સામાન્ય રીતે શરદી, ઉધરસ, તાવ એ દરેક લોકોમાં જોવા મળે છે. એને વિષાણુજન્ય રોગ ન કહેવાય. શરદી, તાવ, ઉધરસ, માથું દુખવું વગેરે જેવી બીમારીઓ એ આવતી રહે છે અને વારાફરતી કોઈકને ને કોઈકને થતી રહે છે. પરંતુ વિષાણુજન્ય રોગ એ એક સાથે મોટી સંખ્યામાં લોકો આ રોગનો ભોગ બનતા હોય છે. આપણે જેમ કે ચેપી રોગો કહીએ એ રીતે તો એક સાથે મોટી સંખ્યામાં લોકો રોગનો ભોગ બનતા હોય છે જેને આપણે રોગચાળો ફાટી નીકળ્યો એમ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે ઓનલાઈન શિક્ષણ મેળવવું પડે છે એ તમે જાણો છો કે કયા કારણોસર આપણે આ કામ કરી રહ્યા છીએ. તો અત્યારે પણ આપણે આપણા આખા વિશ્વની અંદર, એવું નથી કે કોઈ એક દેશ કે કોઈ એક પ્રદેશની અંદર આ સમસ્યા છે, પણ આખું વિશ્વ આજે કોરોના વાયરસનો સામનો કરી રહ્યો છે, કોરોના વાયરસથી પ્રભાવિત છે અને હજારો લાખોની સંખ્યામાં લોકો એ જીવ ગુમાવ્યો છે અને કરોડો લોકો આનાથી પ્રભાવિત થયા છે. આ રોગનું સંક્રમણ કરોડો લોકોમાં ફેલાયું છે. તો આ પણ એક વિષાણુજન્ય રોગ જ કહેવામાં આવે છે કે એક સાથે મોટી સંખ્યામાં લોકો આ રોગનો ભોગ બન્યા છે. તો આવા રોગો કે જેને વિષાણુજન્ય રોગો તરીકે ઓળખવામાં આવે છે, વિષાણુજન્ય રોગોના દર્દીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધતી હોય છે. અત્યારે હાલમાં આપણે કોરોના વાયરસને આપણે જોઈ રહ્યા છીએ, જાણી રહ્યા છીએ કે એનાથી કેટલા લોકો પ્રભાવિત થાય છે અને કઈ પરિસ્થિતિ પેદા થાય છે. એવું આના અગાઉના સમયમાં ડેન્ગ્યુ, ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા, પ્લેગ વગેરે જેવા અનેક વિષાણુજન્ય રોગોનો લોકો ભોગ બન્યા હતા. તો સામાન્ય પરિસ્થિતિ કરતાં ઘણા મોટા વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં લોકો રોગનો ભોગ બને છે ત્યારે આપણે રોગચાળો ફાટી નીકળ્યો એમ કહીએ છીએ. અને એમાં રોગોથી લોકો પોતાનો પ્રાણ પણ ગુમાવતા હોય છે. સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધે છે. ડેન્ગ્યુ, ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા, પ્લેગ અને વર્તમાન સમયમાં અત્યારે હાલમાં ચાલી રહ્યો છે કોરોના વાયરસ વગેરે જેવા જે રોગો છે, વિષાણુજન્ય રોગો, એનાથી હજારો લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે અને આ રોગોની ભયાનકતા ખૂબ જ વિકરાળ જોવા મળે છે. પ્રાચીન કાળમાં લાખો લોકો રોગનો ભોગ બન્યા હતા અને પ્લેગ એ પ્રાચીન સમયમાં લાખો લોકોનો એણે ભોગ લીધેલો છે. જોકે વર્તમાન સમયમાં અગાઉની તુલનામાં વૈજ્ઞાનિક શોધખોળો અને રોગ પ્રતિકારક રસીઓ બચાવ માટેના જે તે ઉપાયો સાધનોથી રોગચાળાનો પ્રકોપની પ્રતિકાર સરળતાથી થઈ શકે છે. એટલે વર્તમાન સમયની અંદર જો કોઈ પણ વિષાણુજન્ય રોગ ઉત્પન્ન થાય તો તબીબી વિજ્ઞાનની અવનવી શોધો, રોગ પ્રતિકારક રસીઓ
અને એનાથી બચવાના ઉન્નત ઉપાયો અને સાધનોથી આ રોગચાળાના પ્રકોપનો પ્રભાવ આપણે એને થોડો ઘટાડી શકીએ છીએ અને એનો પ્રતિકાર આપણે સરળતાથી કરી પણ શકીએ છીએ. પણ સાથે સાથે નવા નવા વિષાણુજન્ય રોગો અને પરંપરાગત દવાઓ અસરકારક ન નીવડે અને રોગોના પ્રકોપો એ સમયે મોટી જાનહાનિ અને ખતરો હંમેશા માનવજાત પર તોળાતો રહે છે એ એક વાસ્તવિકતા છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે કોરોના છે એ નવો વાયરસ છે અને જેના વિશ્વના તમામ દેશોના વૈજ્ઞાનિકો છે એ આ રોગ પ્રતિકારક રસીની શોધખોળ કરી રહ્યા છે, પરંતુ એ હજુ સંપૂર્ણપણે અસરકારક નીવડી નથી. એટલે કે આ જે નવા વિષાણુજન્ય રોગો ઉત્પન્ન થાય છે એ વિષાણુજન્ય રોગોના પ્રતિકાર માટે જે તે દવા કે જે તે રસીની શોધ ન થાય ત્યાં સુધી મોટી જાનહાનિનો ખતરો રહેલો છે. અને અત્યારે આપણી એ નરવી વાસ્તવિકતાને આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે કે કોરોના વાયરસની દવા કે એની કોઈ ચોક્કસ રસી શોધાઈ શકી નથી, જેને લીધે આટલો સમય થયો કે લગભગ હવે આ માર્ચ મહિનામાં એક વર્ષ પૂરું થવા આવશે, 10 માસનો સમયગાળો વીતી ગયો છે, તેમ છતાં આ રોગના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો નથી. આપણે જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે ખુદ આ પરિસ્થિતિમાંથી પસાર થયા છીએ અને આપણે પણ જોયું છે કે લોકો, લાખો કરોડો લોકો એનો ભોગ બન્યા છે અને મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને આજે આપણા જે તે ધાર્મિક સામાજિક જે તહેવારો કે ઉત્સવો હતા એ ધાર્મિક સામાજિક ઉત્સવો મેળાવડાઓ મંદ પડી ગયા છે અને માણસ એ 4 દિવાલોની વચ્ચે પુરાઈ ગયો છે કે એનું જે તે ક્ષેત્ર છે એ સીમિત કરી દેવામાં આવ્યું છે. તો આ વિષાણુજન્ય રોગો કેટલા ભયાનક હોય છે એ આપણે આપણી નરી આંખે જોયેલું દ્રશ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે અત્યારે આ રોગોમાંથી આપણે પસાર થયા નથી, પરંતુ અત્યારે કોરોના વાયરસમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, આ વિષાણુજન્ય રોગની પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. તો આપણે એમાંથી બચવા માટે સરકાર દ્વારા જે તે ગાઈડલાઈન આપવામાં આવે છે કે તબીબો દ્વારા જે આપણને જે તે સૂચનાઓ આપવામાં આવે છે એનું ચોક્કસપણે પાલન કરવું જોઈએ અને આપણે કે આપણા ઘરના જે તે સભ્યો છે એ આ રોગનો ભોગ ન બને એ માટે આપણે ચોક્કસપણે સાવચેતી વર્તવી જોઈએ. હવે વિષાણુજન્ય રોગોનું અહીંયા એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર 1994માં સુરત શહેરમાં પ્લેગ નામનો રોગચાળો ફાટી નીકળ્યો હતો અને 2015માં ગુજરાત અને દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુના રોગચાળાના સામે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરી અને મોટી જાનહાનિ રોકવામાં આવી હતી. કે 1994માં સુરતમાં પ્લેગનો રોગચાળો અને 2015માં ગુજરાત અને દિલ્હી સહિત આપણા દેશના કેટલાક વિસ્તારોમાં સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુના રોગચાળાએ માથું ઉંચક્યું હતું, પરંતુ તબીબોની અવનવી શોધો, દવાઓ અને રસીઓને કારણે આપણે આ રોગો ઉપર નિયંત્રણ લાવી શક્યા છીએ. હવે વિષાણુજન્ય રોગોથી બચવા માટેના ઉપાયો કે વિષાણુજન્ય રોગોથી બચવા માટેનો મહત્તમ ઉપાય છે કે આપણે સાવચેતી રાખવી જોઈએ, આપણે પોતાની જાતને સાચવવાની છે. અને અત્યારે જે તે રોગ હોય પણ વર્તમાન સમયની અંદર હાલની પરિસ્થિતિમાં આજની તારીખમાં પણ આપણે કોરોના વાયરસનો સામનો કરી રહ્યા છીએ, તો માત્ર ને માત્ર એક ખાસ બાબત એ છે કે આપણે સાવચેતી રાખવી જોઈએ. પ્રચાર પ્રસાર દ્વારા લોકોને રોગ થવાના કારણોની જાણકારી આપવામાં આવે છે અને એની સાથે સાથે એના પરિણામો અને એનાથી બચવા માટે આપણને જે તે ગાઈડલાઈન આપવામાં આવે છે, બચવા માટેના જે ઉપાયો આપવામાં આવે છે એનાથી આપણને વાકેફ કરવામાં આવતા હોય છે. એ તમામ સૂચનાઓને ધ્યાનમાં લેવી જોઈએ. ત્યારબાદ કે જે તે રોગ ઉત્પન્ન થયો હોય એ રોગ પ્રતિકારક રસી આપણે મુકાવી લેવી જોઈએ. દર્દીઓના સારવાર માટે અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવી જોઈએ. આંતરરાષ્ટ્રીય સંગઠન વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અપાતી વિષાણુજન્ય રોગો અટકાવવા માટેની જે તે સૂચનાઓ છે
અને માર્ગદર્શિકાઓ છે એ મુજબ જ પગલાં લેવા જોઈએ. તો વિષાણુજન્ય રોગોથી બચવા માટે શું કરવું જોઈએ? તો કોઈપણ પ્રકારનો વિષાણુજન્ય રોગ હોય પરંતુ એનો ચેપ ન લાગે એ માટે આપણે આપણી જાતને સાચવવી જોઈએ. પ્રચાર પ્રસાર દ્વારા લોકોને રોગ થવાના કારણો, એના પરિણામો અને એના બચાવ માટેની જે તે પ્રવિધિઓથી વાકેફ કરવામાં આવે છે, તો આપણી એ તમામ પ્રકારની જે રોગ થવાના કારણો, પરિણામો અને બચાવ માટેના જે સૂચનો છે એને ધ્યાન પર લેવા જોઈએ. જે તે રોગપ્રતિકારક રસી નીકળી હોય તો રોગપ્રતિકારક રસી મુકાવી લેવી જોઈએ. અને દવાખાનાઓમાં આવા વિષાણુજન્ય રોગોના દર્દીઓની સારવાર માટે અલાયદા વોર્ડની, એટલે કે અલગ વોર્ડની સુવિધા કરવી જોઈએ. અને આંતરરાષ્ટ્રીય સંસ્થા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિષાણુજન્ય રોગોને અટકાવવા માટેની જે સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવે છે એ મુજબ જ પગલાં ભરવા જોઈએ. ત્યારબાદ છે આતંકવાદી હુમલો, કે જે લોકો પોતાનો ધાર્મિક કે રાજકીય હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે તાસ ત્રાસ આપવાની જે પદ્ધતિ અપનાવી અને લોકોમાં ભય, ત્રાસ, હિંસા, અસલામતી, અરાજકતા ફેલાવે છે, જેને આતંકવાદીઓ તરીકે ઓળખવામાં આવે છે. અને તેમણે ઊભું કરેલું આ પ્રકારનું વાતાવરણ જેને આતંકવાદ તરીકે ઓળખવામાં આવે છે, કે ગઈ સદીના છેલ્લા, એટલે કે 20મી સદીના છેલ્લા દશકાથી સમગ્ર વિશ્વમાં કે ત્રાસવાદની ઘટનાએ ખૂબ જ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે 20મી સદીના છેલ્લા દશકાથી જે તે આ વિશ્વના દરેક દેશોમાં આ આતંકવાદ એ ઘર કરી ગયો છે. અને આતંકવાદને કોઈ જાતિ, સમુદાય, સંપ્રદાય કે પ્રદેશની પરવા હોતી નથી, જેમાં આ તે માનવજાતનો દુશ્મન છે. અને સામાન્ય રીતે વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા કરાતી અનૈતિક અને વિનાશકારી જે કાર્યો છે તેને આપણે આતંકવાદ તરીકે ઓળખીએ છીએ. અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં જે તે સંપત્તિનો નાશ કરવો, ડર અને ભયનો માહોલ ઊભો કરવો, લોકોને ત્રાસ આપવો, પોતાની પછી અપહરણ કરવું, અને આ રીત આ પ્રવૃત્તિઓ કરી અને પોતાની જે માંગણીઓ છે એ પ્રત્યે સરકારનું કે લોકોનું ધ્યાન આકર્ષવું, સામૂહિક નરસંહાર કરવો, એટલે કે ઘણી મોટી સંખ્યામાં લોકોનો નાશ કરવો, કે બોમ્બ વિસ્ફોટ જેવી પ્રવૃત્તિ કરી અને મોટી સંખ્યામાં લોકોનો જીવ લેવામાં આવે છે, અપહરણ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ આતંકવાદીઓનું હથિયાર છે. હાલમાં આતંકવાદનો વ્યાપ એટલો બધો તો વધી ગયો છે કે વિશ્વના લગભગ મોટાભાગના દેશોમાં આતંકવાદ ફેલાઈ ગયો છે. અને વર્તમાન સમયમાં લગભગ કોઈ પણ દેશ એ આતંકવાદથી સુરક્ષિત નથી. તો જે લોકો પોતાનો ધાર્મિક અને રાજકીય હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો દ્વારા ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ડર, ભય, હિંસા, સલામતી અને અરાજકતા ફેલાવે છે તેને આતંકવાદી તરીકે ઓળખવામાં આવે છે. અને તેમણે ઊભું કરેલું વાતાવરણ છે તેને આતંકવાદ તરીકે ઓળખવામાં આવે છે. ગઈ સદીના છેલ્લા દશકાથી આતંકવાદીની ઘટનાઓનો વ્યાપ ખૂબ જ વધી ગયો છે, એટલે કે 20મી સદીના છેલ્લા દશકાથી કે આતંકવાદ એ ખૂબ જ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. અને વાસ્તવિક રીતે જોઈએ તો આતંકવાદને કોઈ જાતિ, સમુદાય, સંપ્રદાય કે પ્રદેશની કોઈ પરવા કરતો નથી. તે માનવજાતનો દુશ્મન છે અને સામાન્ય રીતે વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા કરાતા અનૈતિક વિનાશકારી કાર્યોને આતંકવાદ તરીકે ઓળખવામાં આવે છે. આતંકવાદી પ્રવૃત્તિઓમાં જે તે સંપત્તિનો નાશ કરવો, વ્યક્તિઓમાં ડર અને ભયનો માહોલ ઊભો કરવો, પોતાની માંગણીઓ પ્રત્યે ધ્યાન આકર્ષવું, સામૂહિક નરસંહાર કરવો, અપહરણ કરવું વગેરે જેવી અમાનવીય પ્રવૃત્તિઓ એ આતંકવાદીઓના હથિયાર ગણવામાં આવે છે. અને હાલમાં આતંકવાદનો એટલો વ્યાપ તો વધી ગયો છે કે વિશ્વના દરેક દેશોમાં ફેલાઈ ગયો છે, એટલે વર્તમાન સમયમાં લગભગ કોઈ પણ દેશ આતંકવાદની પ્રવૃત્તિઓથી સુરક્ષિત નથી. વિશ્વની કેટલીક આતંકવાદી ઘટનાઓ આપણા પાઠ્યપુસ્તકના ઉદાહરણમાં આપેલી છે, જેમાં 11 સપ્ટેમ્બર 2001 ના રોજ
संयुक्त राज्य अमेरिका में एक आतंकवादी संगठन द्वारा श्रेणीबद्ध रीते आत्मघाती हुमलाओ करवामां आव्या हता अने ए दिवसे 19 जेटला आतंकवादीओए 4 उतारू जेट विमानोनुं अपहरण कर्युं अने जेमाना 2 विमानो न्यूयॉर्क शहेरना ट्विन टावर साथे अथड़ाव्या हता। व्हाइट हाउस पर हुमलो करवामां आव्यो हतो अने आ 2 विमानी टक्करथी तेमां सवार तमाम उतारुओ तथा ते टावरमां काम करनारा सैकड़ों लोको गणतरीनी मिनिटोमां ज मार्या गया हता अने घणी मोटी संख्यामां लोकोना मकानो धराशायी थया हता, लोको घायल पण थया हता अने बाकीना 2 विमानो पैकी एक विमान पेन्टोगनमां अथड़ायुं हतुं अने बीजुं पेन्सिवेलियामां एक खेतरमां जईने अथड़ायुं हतुं। आ हुमलामां लगभग 3,000 जेटला निर्दोष नागरिकोनो भोग लेवायो हतो अने 6,000 वधु नागरिको घायल थयानो अंदाज हतो। तो बीजी एवी आतंकवादी घटना छे कि 13 डिसेम्बર 2001 रोज आतंकवादी जूथना 5 आतंकवादीओए भारतीय संसद भवन पर हुमलो कर्यो हतो अने लगभग 45 मिनिट सुधी आड़ेधड़ गोळीबार करी अने परिसरने बांधमां लीधुं हतुं। लोकशाहीना पवित्र मंदिर समान संसद भवनने भ्रष्ट करवाना प्रयत्नों ए भारतीय सुरक्षा दळोना जवानोए जाननी बाजी लगावी अने निष्फळ बनाव्या हता अने आ घटनामां आतंकवादीओनो सामनो करता 8 जेटला सुरक्षा कर्मीओ शहीद थया हता अने 16 जवानो घायल पण थया हता। विद्यार्थी मित्रों, आपणे जाणीए छीए कि हमणा आपणा भारत पाकिस्तानने सरहद पर आतंकवादी हुमलाओ ए खूब ज वधी गया छे, जेमां पंजाब अने जम्मू कश्मीरनी जे सरहद छे ए सरहद उपर पाकिस्तानी जे आतंकवादीओ छे एमना द्वारा आतंकवादी हुमलाओ वारंवार करवामां आवे छे। एक समय एवो हतो कि देशमां एक वर्ष दरमियान मात्र 5-10 जवानो शहीद थता हता, एटले कि जवानो शहीद थवाना जे ते बनावो छे ए बहु ओछा जोवा मळता हता। ज्यारे आजे परिस्थिति ए ऊभी थई छे કે મોટા ભાગે આપણા દેશનું રક્ષણ કરતા જે તે જવાનો છે એ શહીદ થવાના બનાવો આજે રોજબરોજના બનાવો બની ગયા છે અને આપણા માટે, દેશની સુરક્ષા માટે એ ખૂબ જ ગંભીર બાબત ગણવામાં આવે છે। ત્યારબાદ બીજો એક આતંકી હુમલો છે 26 નવેમ્બર 2008, કે જેમાં 26 નવેમ્બર 2008 મોડી રાત્રે મુંબઈની જાણીતી હોટલ તાજ પાસે તાજ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। અન્ય અને એની સાથે સાથે એની નજીકના કેટલાક અન્ય મહત્ત્વની જગ્યાઓએ પણ થોડા સમયના અંતરે શ્રેણીબદ્ધ વિસ્ફોટો અને ગોળીબારની ઘટના થઈ હતી, જેમાં 137 જેટલા લોકો ઘાયલ થયા હતા અને આ ઉપરાંત આ હોટલ તાજમાં પણ આતંકીઓએ અનેક લોકોને બાંધમાં લીધા હતા અને આ ઘટના ઉપર નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર દ્વારા 200 NSGના કમાન્ડો અને લશ્કરના 50 કમાન્ડો અને લશ્કરની 5 ટુકડીઓ મોકલવામાં આવી હતી અને આધુનિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓને લગભગ 2 દિવસ સુધી આ હોટલ તાજમાં સંઘર્ષ કર્યો એમની સાથે અને એમને મહત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ડિસેમ્બર 2014 પાકિસ્તાનના પેશાવર શહેરમાં લશ્કરી છાવણી વિસ્તારમાં આવેલી આર્મી સ્કૂલમાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં લગભગ 132 જેટલા નિર્દોષ બાળકો સહિત કુલ 141 લોકોનો ભોગ લેવાયો હતો અને એવી જ રીતે 13 અને 14 નવેમ્બર 2015 દિવસો દરમિયાન આતંકવાદીઓએ ફ્રાન્સની રાજધાની પેરિસ શહેરમાં 7 જેટલા જુદા જુદા સ્થળોએ 100 આતંકવાદી હુમલા કર્યા હતા અને જેમાં 130 જેટલા નિર્દોષ લોકોનો મૃત્યુ પામ્યા હતા અને 368 જેટલા લોકો ઘાયલ થયા હતા। તો વિશ્વની કેટલીક મહત્ત્વપૂર્ણ આતંકવાદી ઘટનાઓમાં 11 સપ્ટેમ્બર 2001 રોજ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ટ્વીન ટાવર સાથે
ટ્વીન ટાવર ઉપર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો અને જેમાં લગભગ આ હુમલામાં 6000થી વધુ નાગરિકો પોતે ઘાયલ થયા હતા અને 3000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 13 ડિસેમ્બર 2001 રોજ ભારતીય સંસદ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. લોકશાહીના પવિત્ર મંદિર સમા ભારતીય સંસદ ભવનને નષ્ટ થતાં આપણા દેશના જવાનોએ બચાવ્યું હતું, જેમાં લગભગ આપણા દેશના કે 16 જવાનો ઘાયલ થયા હતા અને 8 જેટલા જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ 26 નવેમ્બર 2008 રોજ મુંબઈની જાણીતી હોટલ તાજ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને એની નજીકના કેટલાક જાણીતા સ્થળોએ પણ સંખ્યાબંધ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા અને ગોળીબારના બનાવો પણ બન્યા હતા. ત્યારબાદ ડિસેમ્બર 2014 પાકિસ્તાનના પેશાવર શહેરમાં આવેલી લશ્કરી છાવણીમાં આવેલી આર્મી સ્કૂલમાં પણ આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 132 બાળકો સહિત કુલ 141 નિર્દોષ લોકોનો જીવ લેવાયો હતો. અને 13 અને 14 નવેમ્બર 2015 રોજ ફ્રાન્સની રાજધાની પેરિસ શહેરમાં 7 જગ્યાએ જુદી જુદી જગ્યાએ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો અને જેમાં પણ કેટલાક લોકો ઘાયલ થયા હતા અને કેટલાક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. હવે શું કરવું જોઈએ? તો કોઈપણ વ્યક્તિ શંકાસ્પદ હિલચાલ છે એની તરત જ પોલીસને જાણ કરવી જોઈએ. ત્યારબાદ જાહેર સ્થાનો જેવા કે શોપિંગ મોલ, બગીચો, ધાર્મિક સ્થાનોમાં બિનવારસી વસ્તુઓ પડી હોય તો એને અડવું જોઈએ નહીં અને તેની જાણ ફરજ પરના સુરક્ષાકર્મીને કરવી જોઈએ. સુરક્ષા હેતુથી કરાતી તપાસ કે અંગ ઝડપીની પ્રક્રિયામાં સહયોગ આપવો જોઈએ. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જે તે જાહેર સ્થળોએ જઈએ છીએ ત્યારે આપણી તપાસ કરવામાં આવતી હોય છે, તો એમાં જે તે કર્મચારીઓને આપણે સહકાર આપવો જોઈએ. ઘર ભાડે આપીએ આપણે તો તેની નોંધ કરવી જોઈએ, પોલીસ મથકે કરાવવી જોઈએ અને આમ કરવું એ કાયદાકીય જોગવાઈ મુજબ જરૂરી છે. જાહેર સ્થાનોએ સીસીટીવી કેમેરાથી સજ્જ રાખવા જોઈએ. મુસાફરી દરમિયાન બસ ટ્રેનમાં કોઈ વ્યક્તિ પોતાનો સામાન છોડીને ઉતરી ગયેલો માલુમ પડે તો તેની તાત્કાલિક જાણ જવાબદાર વ્યક્તિને કરવી જોઈએ. પડોશમાં રહેતા વ્યક્તિ જો એકલો હોય, સ્થાનિક લોકો સાથે હળતો બળતો ન હોય અને મોડી રાત સુધી કમ્પ્યુટરમાં કામ કરતો હોય તો તેવી વ્યક્તિના વર્તણૂકની જાણ આપણે પોલીસ સ્ટેશને કરવી જોઈએ અને બિનવારસી વાહનોની જાણ પણ પોલીસને કરવી જોઈએ. શું ન કરવું જોઈએ? તો અજાણ્યા વ્યક્તિ દ્વારા અપાતી વસ્તુ કે પાર્સલને અડકવું જોઈએ નહીં. અજાણ્યા વ્યક્તિને પૂરતી તપાસ કર્યા સિવાય ઘર પણ ભાડે આપવું જોઈએ નહીં અને અજાણ્યા વ્યક્તિ સાથે ઘર, મોબાઈલ, વાહનની લેવેચ કરવી જોઈએ નહીં. તો આતંકવાદી પ્રવૃત્તિ વિશેની આપણી વિગતે માહિતી મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો આ વિડીયો પૂરો થાય છે. માનવસર્જિત આપત્તિઓમાં હુલ્લડ અને ટ્રાફિકની સમસ્યા વિશેનો વિગતે અભ્યાસ આપણે હવે પછીના વિડીયોમાં કરીશું. થેન્ક યુ.